ભાવનગર નજીક આવેલા તળાજા પાસેના એક ગામમાં પિંગળી ગામે ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલી નાખ્યો છે. પણ આખી ઘટનામાં યુટર્ન આવે અથવા ઘટના બદલાઈ શકે તેવા એંધાણ મળી રહ્યા છે. કારણ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા શંકાસ્પદ હોવાનું અમારા સૂત્રો જણાવી રહ્યા છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ભાવનગરના તળાજા પાસે આવેલા પિંગળી ગામમાં 6 મહિના પહેલા ડબલ મર્ડર થાય છે. શિવાભાઈ અને વસંતબેન નામના દંપતીની હત્યા કરી દેવામાં આવે છે અને હત્યા બાદ કોણે હત્યા કરી, કેમ હત્યા કરી તેની ગુત્થી ઉકલાતી નહોતી. આખી ઘટના પાછળ ભાવનગર પોલીસે 6 મહિનાની મહેનત કરી. ભાવનગરના એસપી તરીકે ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા પછી તપાસનો ધમધમાટ શરૂ થયો અને આ મામલે કેટલાક આરોપીઓની ધરપકડ થઈ અને ભાવનગર પોલીસે દાવો કર્યો કે આ સોપારી કિલિંગ છે. 5 લાખ રૂપિયા માટે આ હત્યા કરવામાં આવી હતી અને 5 લાખ રૂપિયા હત્યારાઓને ચૂકવવામાં પણ આવ્યા હતા. આ જે 5 લાખ રૂપિયા ચૂકવ્યા તે પિંગળી ગામનો જ વતની રણજીત છે જેણે આ હત્યા કરાવી હતી. પરંતુ પોલીસ માટે સૌથી મહત્ત્વનું એવું હતું કે હત્યા શા માટે કરાવી, સોપારી કિલિંગ કેમ થયું. તો ધ્યાનમાં આવ્યું કે જે મૃતક છે શિવાભાઈ તેમનો મોબાઈલ ફોન ગાયબ છે અને આ મોબાઈલ ફોનમાં કેટલીક અશ્લીલ વિડીયો હતી. આ અશ્લીલ વિડીયોને કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે શિવાભાઈની હત્યા પાછળ આ વિડીયો કારણભૂત છે. આ આરોપીઓ પાસેથી હજી મોબાઈલ ફોન કબજે લેવાનો બાકી છે એવું પોલીસનો દાવો છે. પણ અમારી જાણકારી એવી છે કે પોલીસ સત્યની નજીક પહોંચી ગઈ છે અને તેમને આ મોબાઈલ ફોનમાં કોના વિડીયો હતા તેનું રહસ્ય મળી ગયું છે. પણ સૌથી અગત્યની બાબત એવી છે કે આખી ઘટનામાં એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુ શંકાસ્પદ છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર અત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. પણ શંકા જવાનું કારણ એવું છે કે જ્યારે આ હત્યા થઈ, આ હત્યા થઈ ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટર રજા ઉપર હતા, તેમનું પોસ્ટિંગ ત્યાં નહોતું, છતાં પણ તે ગાયબ થઈ ગયા હતા. આમ પહેલી વખત તેવું માની લેવામાં આવ્યું હતું કે એક સંજોગ છે, આ હત્યા સાથે આ ઇન્સ્પેક્ટરને કોઈ લેવા દેવા નથી. પરંતુ સંજોગ એવો પણ હતો કે આ પરિવાર છે જેની હત્યા થઈ તે પરિવાર સાથે આ ઇન્સ્પેક્ટરનો નાતો ખૂબ નજીકનો રહ્યો છે. જ્યારે ડૉક્ટર હર્ષદ પટેલે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે ફરી વખત આ ઇન્સ્પેક્ટર પોતાના ફરજના સ્થળેથી રજા લઈ પાછા ભાવનગર આવ્યા અને તેમણે એસપી ઓફિસ ને આઈજી ઓફિસમાં ચક્કરો શરૂ કર્યા હતા. એટલે ફરી વખત શંકાનું નિર્માણ થયું કે આ ઇન્સ્પેક્ટરને આ ઘટના સાથે સુનિશ્ચિત છે. જોઈએ ભાવનગર પોલીસ આ ઇન્સ્પેક્ટરને અને આ ઘટનાને શું સંબંધ છે તેનો પર્દાફાશ કરે છે કે નહીં, કે પછી ઘીના ઠામમાં ઘી ઢળશે તે સમય જ કહેશે. તો અત્યારે અહીંયા વિરમું છું. નવી સ્ટોરી સાથે હું પાછો આવું તે પહેલાં અમારો બેલ આઇકોન દબાવો, અમારા ફેસબુક પેજને લાઇક કરો, મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા